જાગૃતિ માટે વેપારી મહામંડળ દ્વારા અવસર ઝુંબેશ પર સેમિનાર યોજાયો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ચૂંટણી અધિકારી કચેરી ગુજરાતના સહયોગ થી ઓલ વોટર સ્પિરિટ અવેર રિસ્પોન્સ કાર્યક્રમનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમ પર એક ખાસ સેમિનારનું આયોજન વેપારી મહામંડળ ખાતે એટલે કે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ખાતે યોજાયું હતું સેમિનારનો ઉદ્દેશ મતદારોને મતદાર તરીકે નોંધણી કરાવવા માટે સરળ પ્રક્રિયા માટે માર્ગદર્શન આપવાનો અને આગામી વિધાનસભાની ચૂંટણી બે હજાર બાવીસ માટે વધુમાં વધુ મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરવાનો હતો શ્રીમતી પી ભારતી આઈ એસ ચૂંટણી અધિકારી ગુજરાત રાજ્ય એ સ્પીકર તરીકે હતા જ્યારે સેમિનારમાં કલેક્ટર અમદાવાદ રિકેશ પટેલ અધિક કલેક્ટર અમદાવાદ અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ હાજરી આપી હતી જીસી જયાના પ્રમુખ પથિક પટવારીએ સેમિનારમાં તમામ સહભાગીઓને આવકાર્યા હતા અને પટવારીએ જણાવ્યું હતું કે લોકશાહીમાં ચૂંટણીનું મહત્વ અને યોગ્ય ઉમેદવાર માટે મતદાન એ આપણી રાષ્ટ્રીય પત્તેની ફરજ છે ચૂંટણી એ લોકશાહીનો તહેવાર છે જે કોઈ પણ અવરોધ વિના તમામ નાગરિકો દ્વારા ઉજવવામાં આવે છે સામાન્ય ચૂંટણીઓ તેમજ વિધાનસભાની ચૂંટણીઓમાં રાષ્ટ્રીય મતદાતાઓના મતદાનની તુલનામાં ગુજરાતના તુલનાત્મક આંકડા રજૂ કર્યા હતા અને નોંધ કરી હતી કે ગુજરાતની ટકાવારી રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછી છે જી સીસીઆઈ અને ચૂંટણી અધિકારી ગુજરાત વચ્ચે થયેલા એમઓયુ વિશે માહિતી આપતા અને તમામ સભ્યોને ચૂંટણીમાં મહત્વ સંખ્યામાં મતદારોને નોંધણી કરવા અને મતદાન કરવા પ્રોત્સાહિત કરીને આ પહેલમાં ફાળો આપવા વિનંતી કરી હતી રિકેશ પટેલ અધિક કલેક્ટરે અવસર પર પ્રારંભિક પ્રવચન કર્યું હતું અને અવસરના મિશન અને ઉદ્દેશો વિશે સમજાવ્યું કે મહત્તમ લોકભાગીદારી ઉદ્યોગોમાં સામેલગીરી ચુનાવ પાઠશાળાનું આયોજન શહેરી મતદારોને પ્રોત્સાહિત કરવા અને આ મિશન માટે સોશિયલ મીડિયા નો અસરકારક રીતે ઉપયોગ કરવો ઓનલાઈન રજીસ્ટ્રેશનનો ડેમો રજૂ કરવો તે જણાવ્યું હતું સંદીપ સાગલે કલેક્ટર અમદાવાદે સૌજન્ય અને સહાયતા માટે જીસી સીઆઈનો આભાર માન્યો હતો અને તમામ ઉદ્યોગોને નોડલ ઓફિસર આપવા જણાવ્યું હતું જેની સાથે જ કલેક્ટર કચેરીમાં તેમનો સંપર્ક કરવા પણ કહ્યું હતું તમામ સહભાગીઓને મહત્તમ નોંધણી અને મતદાનની ટકાવારી સુનિશ્ચિત કરવા માટે કામ કરવા પ્રોત્સાહિત પણ કલેક્ટરે કર્યા હતા શ્રીમતી પી ભારતીએ મતદારો માટે નોંધણીની પ્રક્રિયાને સરળ બનાવવા માટે તેમના કાર્યાલય દ્વારા લેવામાં આવેલી વિશેષ પહેલ અંગે સૌને માહિતગાર કર્યા હતા મત આપવાના મહત્વ સ્તંભ પર ભાર મૂકવા અને અઢાર વર્ષથી વધુ ના ઉમેદવારોને ઓનલાઈન ચૂંટણી કાર્ડ માટે નોંધણી કરવા વિનંતી કરી હતી મેડમે સહભાગીઓને અવસર ઝુંબેશ ના સમયપત્ર વિશે જાણ પણ કરી હતી અને જે તે સંબંધિત વિસ્તારના બુથ પર અગિયારમી સપ્ટેમ્બર સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે તેમ પણ જણાવ્યું હતું તો દર્શક મિત્રો આ અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હાર તરફ હોય લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર